મરીચીએ એક ઉત્સૂત્ર બોલ્યા, સમ્યક દર્શન હતું, દીક્ષા લીધી હતી, પણ દીક્ષા લીધા પછી પડાય નહીં તો પણ સમ્યક દર્શન જીવતું હતું, પણ એક વખત કપિલ પાસે આટલું જ બોલ્યા, ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. અને મરીચીનો કેટલો સંસાર વધી ગયો, અસંખ્ય કાળ. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીર વચ્ચે અસંખ્ય કાળ છે. ઋષભદેવના ભવની અંદર, ઋષભદેવના સમયની અંદર મરીચીએ ઉત્સૂત્ર બોલ્યા અને મહાવીરના ભવમાં તીર્થંકર થયા. આ અસંખ્ય કાળ સંસારમાં ભટક્યા ને, એમાં મોટો ભાગ એમનો ક્યાં ગયો ખબર છે? દેવલોકમાં નહીં, મનુષ્યલોકમાં પણ નહીં, ક્યાં ગયા? એકેન્દ્રિય. તમે 27 ભવ ભલે બોલતા હો મહાવીરના, પણ મહાવીર સ્વામીના સમ્યક દર્શન પછી કેટલા ભાવ થયા છે? અસંખ્ય ભાવ થયા છે. એકેન્દ્રિયના ભવની ગણતરી નથી કરી, માટે આપણે 27 કહીએ છીએ. પણ એક ઉત્સૂત્રએ અસંખ્ય ભાવ વધારી દીધા. તમારી બુદ્ધિ ક્યારેક તમારી શ્રદ્ધા ઉપર ચડી બેસે છે ને, ત્યારે શ્રદ્ધાનો દીવો ઓલવાઈ જતો હોય છે અને એની સામે મિથ્યાત્વનું ઝેર વ્યાપી જતું હોય છે. વર્તમાન કાળ વિજ્ઞાનનો જમાનો છે, શ્રદ્ધાનો જમાનો નથી. હવે કોઈ એમ કહે કે આ મારા સામે વાસ્કેપ નાખ્યો એટલે આમ થઈ ગયું, તો લોકો શું કહેશે? અંધશ્રદ્ધા જ. આ ભગવાનના દર્શન કરતા કરતા મારી આંખ જે ચાલી ગઈ હતી એ પાછી આવી ગઈ, અંધશ્રદ્ધા. અરે ભલા માણસ જીવતા જગતા દ્રષ્ટાંતો હોવા છતાં હવે શ્રદ્ધાનો ખાત્મો બોલાતો થયો છે, કારણ કે શ્રદ્ધા ઉપર કોનું જોર થયું છે? બુદ્ધિનું જોર. હું ફરીથી મૂળ વાત પર આવું છું. આપણા સમ્યક દર્શનને ટકાવવા માટે દેવ ગુરુ પ્રત્યેનો આદર ભારો ભાર વધારવો પડશે. સમ્યક દર્શનનું બીજું નામ છે આદર ભાવ, સમ્યક દર્શનનું બીજું નામ છે અહોભાવ, સમ્યક દર્શનનું બીજું નામ છે બહુમાન ભાવ. ઘરમાં બેરાસર આદર ભાવ, અહોભાવ, બહુમાન ભાવ વગર આવી શકાતું જ નથી, લાવી શકાતું જ નથી અને રાખી શકાતું જ નથી. પરમાત્મા ઘરે ક્યારે આવે છે? આદર હોય ત્યારે. આજે સાબરમતીમાં લગભગ 20 વધારે ઘર દેરાસરો હશે. આ દરેક પરિવારના ભીતરમાં ભગવાન પ્રત્યે ભારે ભાર બહુમાન ભાવ હશે ને, ત્યારે જ એણે પોતાના ઘરની અંદર પ્રભુને પધરાવ્યા, પ્રભુ માટેનો સ્પેશિયલ એક રૂમ ફાળવ્યો છે. સગા મા બાપ માટે તમે રૂમ નથી ફાળવી શકતા. એવા સમયમાં મા બાપને સાચવીને સાથે ભગવાનને પણ જેવો સાચવતા હોય ને, એને ધન્યવાદ આપવા જેવા છે. પંચવસ્તુકમાં લખ્યું છે કે એક ભગવાન પધારે એની પાછળ કોણ કોણ પધારે. એક રાજા આવે એટલે એની પાછળ આખી પ્રજા આવે કે ન આવે? પ્રજાને ઘરે બોલાવી હોય તો બધાને આમંત્રણ આપવા જવાની જરૂર નથી. રાજાને આમંત્રણ આપી દો, રાજાને આમંત્રણ આપો, પ્રજા ઓટોમેટિક આવે. તમે ઘરમાં ભગવાન પધરાવ્યા એટલે ઓટોમેટિક હવે મોટા મોટા આચાર્યો પણ વગર વિનંતી અને વગર ઢોલે તમારા ઘરે દર્શન કરવા આવે કે ના આવે? આવે. એક ઘર દેરાસર થાય. હરિભદ્રસુરી મહારાજ લખે છે, ભગવાન પધારે એટલે દર્શન કરવા આચાર્ય ભગવંતો આવે. ભગવાન પધારે એટલે દર્શન મોહિનીનો ક્ષયોપશમ થાય, મિથ્યાત્વ ધોવાઈ જાય. ભગવાન પધારે સમ્યક દર્શન તો આવે, એની સાથે સાથે ભક્તિ કરતા કરતા ચારિત્ર મોહિનીનો પણ ક્ષયોપશમ થાય તો એને ચારિત્રની પણ પ્રાપ્તિ થાય. અને ભગવાન પધારે જેના ઘરની અંદર, એના ઘર માટે એટલું તો પાકું, એના ઘરમાં ક્યારેય કોઈ મોટા પાપ તો આવે જ, એના ઘરમાં મોટા પાપ ના આવે. જેના ઘરમાં ભગવાન નથી એના ઘરના ફ્રીજના બારણા ખોલશો તો હજી કદાચ તમને બાટલા જોવા મળશે, પણ જેના ઘરમાં પરમાત્મા હશે એના ઘરના ફ્રીજની અંદર ક્યારે દારૂના બાટલા જોવા નહીં મળે. કમસે કમ એને એટલી તો ખબર છે કે મારા ઘરમાં કોણ છે? ભગવાન છે. સંસારને ગૌણ, પરમાત્માને મુખ્ય કરો, બેડો પાર થઈ જાય.